નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 8 વિષય સમાજ એમનો પાઠ 3 કે આપણું બંધારણ એના વિશે આજે આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, જો આ વિડીયો છે તમે ધ્યાનથી સાંભળશો તો જરૂરથી તમને આ પાઠ છે એ સમજાઈ જશે. તો ચાલો આજે પાઠની શરૂઆત કરીએ. આપણું બંધારણ. તો બધા વિદ્યાર્થી મિત્ર છે પોતાની ટેક્સ્ટબુક છે ખોલશે, એમાં પાઠ 3 એટલે કે પેજ નંબર 13 છે એના ઉપર જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્ર કે હેલી, પ્રિયાંશી, સચિન તેમના પપ્પા અને મમ્મી સાથે ટીવીમાં વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ નિહાળી રહ્યા છે. અહીં 3 વ્યક્તિના નામ આપેલા છે કે હેલી, પ્રિયાંશી અને સચિન. આ ત્રણેય છે એમના મમ્મી પપ્પા સાથે ટીવીની અંદર વર્લ્ડ કપ જોવે છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ ધડક મેચ ચાલી રહી છે. ક્યાં બે દેશ વચ્ચેની વાત કરી છે તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી છે. વર્લ્ડ કપ છે એ ભારતને મળશે કે શ્રીલંકાને? શ્રીલંકાને સ્કોર જોતા ભારત માટે મુશ્કેલ જણાતું હતું. એટલે કે શ્રીલંકા છે મેચની અંદર એના સ્કોર છે એ આગળ હોય છે ભારત કરતાં, એટલે કે વર્લ્ડ કપ ભારતને મળશે એ મુશ્કેલ ગણાતું હતું. પરંતુ ભારતીય કપ્તાન ધોનીની ફટકાબાજીથી ભારત છે એ વર્લ્ડ કપ જીતી જાય છે. ધોનીને તમે બધાએ ઓળખો જ છો. તો ધોનીની ફટકાબાજીથી ભારત છે એ વર્લ્ડ કપ જીતી જાય છે. એટલા માટે ભારતની અંદર સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ વિજય આનંદનો માહોલ છે એ છવાઈ જાય છે. ટીવીમાં આ જો હેલી બોલી ઉઠી કે મમ્મી, આ અગાઉ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ ટાઈ થઈ હતી. હેલી છે એમના મમ્મીને કહે છે કે મમ્મી, આ અગાઉ પણ અને કે આ પહેલાં પણ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ટાઈ થઈ હતી. તો કે આ મેચ ટાઈ થવી એટલે શું? હેલી છે એના મમ્મીને પ્રશ્ન પૂછે છે. એટલા માટે એના મમ્મી છે એ હેલીને કહે છે કે બેટા, મેચ ટાઈ થવી એટલે શું? તો કે બંને ટીમ છે એમને સરખા રન થવા. મેચ ટાઈ થવી એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્ર, મેચ ટાઈ થવી એટલે કે બંને ટીમને સરખા રન હોય એને આપણે, બંને ટીમના સરખા રન હોય એને મેચ ટાઈ થવી કહેવાય. એ તમે બધા જાણતા જ હશો. વળી આના જેવી ક્રિકેટ જેવી બીજી પણ ઘણી બધી રમતો છે, ફૂટબોલ છે, હોકી છે, કબડ્ડી છે, આવી બધી રમતો છે એના પણ અલગ અલગ નિયમો હોય છે. બધી રમતના નિયમો છે એ અલગ હોય છે. એક રમતના જો આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય તો આપણો દેશ તો કેવડો મોટો છે. તો આ દેશ છે એને વ્યવસ્થિત ચલાવવા માટે નિયમની જરૂર પડે. એને વહીવટ, દેશનો વહીવટ ચલાવવા માટે તો નિયમની જરૂર પડે છે. તો આ પાઠ છે આપણું બંધારણ. આ પાઠની પહેલાં માહિતી છે તમને ક્રિકેટ દ્વારા આપવામાં આવી છે કે જો ક્રિકેટ જેવી રમત માટે પણ જો આટલા બધા નિયમોની જરૂર પડતી હોય તો આપણું બંધારણ છે, આપણો દેશ છે એ ચલાવવા માટે તો બંધારણની જરૂર પડવાની જ. તો ચાલો સમજીએ કે બંધારણની અંદર શેનો સમાવેશ થાય છે. તો જો વિદ્યાર્થી મિત્ર, બંધારણનું આમુખ છે, બંધારણનું આમુખ છે એ કોને કહેવાય? તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. પહેલાં તો બંધારણ કોને કહેવામાં આવે? તો કે કોઈ પણ દેશ હોય એનો દેશ છે એને ચલાવવા માટે જે નિયમો બનાવેલા હોય છે એનો જે વ્યવસ્થિત સંગ્રહ હોય છે એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. હવે બંધારણ છે લિખિત અને અલિખિત ગમે સ્વરૂપનું હોઈ શકે. કોઈક દેશ છે તેનું બંધારણ લિખિત સ્વરૂપનું હોઈ શકે અને કોઈ દેશ છે એનું બંધારણ અલિખિત સ્વરૂપનું પણ હોઈ શકે છે. આપણા દેશ છે એટલે કે ભારત દેશ છે એ બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો કે આમુખથી થાય છે. શેનાથી? તો કે આમુખથી થાય છે. ત્યાર પછી જોવો વિદ્યાર્થી મિત્ર કે આપણું ભારત દેશ છે એનું બંધારણ કેવી રીતે બન્યું? હવે બંધારણ તો ખબર પડી ગઈ કે નિયમો જે છે દેશ ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે છે એને બંધારણ કહેવામાં આવે છે. તો હવે જોવો વિદ્યાર્થી મિત્ર, તમે સ્કૂલે આવો છો તો આ નાનકડી અમથી સ્કૂલ માટે પણ આપણે કેટલા બધા નિયમો બનાવેલા હોય છે કે બેલ પડે ત્યારે બધા વિદ્યાર્થીએ લાઇનમાં જવું, સ્કૂલે આવો તો યુનિફોર્મ પહેરીને આવવા, બૂટ મોજા છે, ટાઈ છે, બેલ્ટ હોય તો બેલ્ટ બાંધીને આવવો, આવા ઘણા બધા નિયમો હોય છે સ્કૂલની અંદર પણ. તો નાનકડી સ્કૂલ માટે પણ જો આટલા બધા નિયમની જરૂર પડતી હોય તો આ તો કેવડો મોટો દેશ છે. દેશને ચલાવવા માટે તો નિયમની જરૂર પડવાની જ છે.
તો આપણા દેશનું બંધારણ કેવી રીતે બન્યું, કોણ કોણ બંધારણના સભ્યો હતા એની ચર્ચા કરીએ આપણે. તો કે ભારતનું બંધારણ છે એ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે. કેવા રાષ્ટ્રીય લક્ષ્યો છે? તો કે લોકતંત્ર છે, સમાજવાદ છે, ધર્મનિરપેક્ષતા છે, રાષ્ટ્રીય અખંડિતતા છે, આ બધા છે એ એનો આધાર સ્તંભ છે. હવે ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે બંધારણની રચના કરવામાં આવી, બંધારણ સભાની રચના કરવામાં આવી. આપણી બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946 પોતાનું કાર્ય શરૂ કર્યું. હવે બંધારણ સભાએ ક્યારે કાર્ય શરૂ કર્યું? તો આ તારીખ વિદ્યાર્થી મિત્ર યાદ રાખવાની થશે કે 9 ડિસેમ્બર 1946 બંધારણ ઘડવા માટે છે એ લોકોએ, બંધારણ સભાના જે સભ્યો હતા એ લોકોએ કાર્ય શરૂ કર્યું. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો કે બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. બંધારણ સભાની અંદર સારા સારા નેતાઓ છે એનો એક સમૂહ, એટલે કે વિશિષ્ટ સમૂહ હતો, જેની અંદર જવાહરલાલ નહેરુ, તો તમે નામ સાંભળ્યું જ હશે, ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે આપણા બંધારણ સભા છે એના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જે રાજેન્દ્ર પ્રસાદ, ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ, તો એને એમને પણ તમે ઓળખો છો, લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. પછી મૌલાના અબુલ કલામ આઝાદ, ત્યાર પછી શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા અનેક નેતાઓ છે એમનું આ બંધારણ સભાની અંદર માર્ગદર્શન મળ્યું હતું. ત્યાર પછી ફ્રેન્ક એથોની અને એચપી મોદી, ફ્રેન્ક એથોની અને એચપી મોદી એને પણ આ બંધારણની અંદર પ્રતિનિધિત્વ કર્યું હતું. પછી અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બી આર આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર ને કે એમ મુનશી જેવા બંધારણના નિષ્ણાંત વ્યક્તિઓ હતા, તેમજ સ્ત્રી સભ્યો પણ હતા. આ બંધારણ સભા ઘડવા માટે સ્ત્રી સભ્યોએ પણ ઘણો બધો ફાળો આપ્યો છે. એની અંદર મુખ્ય ગણીએ તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવે છે. તો આ જે નેતાઓ છે એ નેતાઓના નામ તમારે યાદ રાખવાના છે. કયા નેતાઓએ બંધારણ સભાની અંદર માર્ગદર્શન આપ્યું હતું તો આપણે ફરીથી જોઈ લઈએ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, આ બધા નેતાઓ છે એને બંધારણની અંદર માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર પછી ફ્રેન્ક એથોની અને એચપી મોદી છે આ વ્યક્તિઓએ પ્રતિનિધિત્વ કરેલું હતું. ત્યાર પછી કૃષ્ણસ્વામી અય્યર અને ડૉક્ટર બી આર આંબેડકર છે એ બંધારણના વિશેષજ્ઞ તરીકે ભાગ ભજવ્યો હતો, અને સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત આવા મહિલા સભ્ય પણ બંધારણ સભાની રચના કરવામાં ફાળો આપેલો છે. હવે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે આપણે ચૂંટવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ છે એને અધ્યક્ષ તો બનાવવા પડે, મેઇન વ્યક્તિ તરીકે તો કે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવે છે. એના નીચે આખું બંધારણ છે એ ઘડવામાં આવે છે. હવે બંધારણ ઘડવા માટે એક ખરડા સમિતિની, એનો ખરડો જે તૈયાર કરવો પડે, આપણે ખરડો એટલે કે કોઈ પણ ખરડો છે, લોકસભા છે, રાજ્યસભા છે, એમાંથી પસાર થાય, પછી જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરે ત્યારે એ ખરડો છે એ કાયદો બનતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે, લોકસભામાંથી કા રાજ્યસભામાંથી ખરડો પસાર થઈ ગયો પણ લોકસભાની મંજૂરી ન મળે તો ખરડો છે પાછો જતો હોય છે. પરંતુ બંને સભા અને પછી રાષ્ટ્રપતિ જ્યારે સાઇન કરે ત્યારે એ ખરડો છે એ કાયદો બનતો હોય છે. એવી રીતે ખરડા સમિતિની રચના કરવામાં આવી. તો આ ખરડા સમિતિના પણ એક અધ્યક્ષ નિમવામાં આવ્યા, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એ નામથી પણ તમે પરિચિત હશો. તો એ છે એ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. હવે આ બંધારણ સભાની બેઠક જ્યાં 9 ડિસેમ્બર 1946 શરૂ કરવામાં આવી હતી, તો એ કેટલા સમયે બંધારણ છે આખે આખું આપણું સંપૂર્ણ ઘડાઈ ગયું હશે? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, એટલે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, એટલે કે 3 વર્ષની અંદર થોડુંક જ બાકી રહે છે વિદ્યાર્થી મિત્ર. આટલા દિવસમાં 166 બેઠક બોલાવવામાં આવી હતી બંધારણ સભાની અંદર, ત્યાર પછી આપણા દેશનું બંધારણ છે એ અમલમાં આવ્યું છે. તો આ યાદ રાખવાનું છે, 2 વર્ષ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, 18 દિવસ 11 માસ 2 વર્ષ, 2 વર્ષ 11 માસ 18 દિવસની અંદર કેટલી બેઠક થઈ હતી? તો કે 166 બેઠક બોલાવવામાં આવી હતી, ત્યાર પછી આપણા બંધારણની રચના થયેલ છે. ત્યાર પછી 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ છે એ બંધારણ સભાએ બંધારણ છે એને સંમતિ આપી હતી. ક્યારે? 26 નવેમ્બર 1949.
છવ્વીસ નવેમ્બર 1949 છવ્વીસ નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાએ બંધારણને સંમતિ આપી, એટલે કે તે દિવસથી બંધારણ છે એ બની ગયું હોય છે. પરંતુ 26 જાન્યુઆરી 1950 છે ત્યારે બંધારણનો અમલ કરવામાં આવે છે. બંધારણ કમ્પ્લીટ ક્યારે થઈ જાય છે? તો કે 26 જાન્યુઆરી 1949માં. પરંતુ જ્યારે 26 જાન્યુઆરી નવેમ્બરમાં કમ્પ્લીટ થઈ જાય છે, પણ 26 જાન્યુઆરી 1950થી છે એનો અમલ કરવામાં આવે છે. હવે આ બંધારણની અંદર બંધારણ છે તો એમની બેઠકો આપણે વાત કરી કે આ બંધારણની 166 બેઠક થઈ ત્યાર પછી બંધારણ કમ્પ્લીટ થયું. તો આ બંધારણની બેઠક છે કઈ જગ્યાએ યોજાતી હતી વિદ્યાર્થી મિત્ર? તો કે દિલ્હીની અંદર બંધારણ છે એની બેઠક યોજાતી હતી. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર તમને પાઠ્યપુસ્તકની અંદર ફોટા આપવામાં આવેલા છે, જે આપણા ભારતીય નેતાઓના ફોટા છે. તો તમે જોઈ શકો છો, પહેલો ફોટો છે એ મૌલાના અબુલ કલામ આઝાદનો છે. ત્યાર પછી બીજો ફોટો છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો છે, જે ફોટો જોઈને પણ તમે કહી શકો. ત્યાર પછી ત્રીજો ફોટો છે એ રાજેન્દ્ર પ્રસાદ છે. ચોથો ફોટો આપેલો છે એ સરોજિની નાયડુ છે. નીચે જુઓ, પાંચમો ફોટો આપેલો છે એ કનૈયાલાલ મુનશી છે. છઠ્ઠો ફોટો જવાહરલાલ નહેરુનો છે. સાતમો સરદાર પટેલ અને આઠમો છે એ અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરનો ફોટો આપેલો છે. તો આ બધા બંધારણ સભાના સભ્યો છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, બંધારણની શું જરૂર છે? આ દેશ છે બંધારણ વગર ન ચાલે દેશમાં? તો કે બંધારણ ન હોય તો બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકે નહીં. તો ગમે ત્યારે ગમે એને મજા આવે એમ કરવા માંડે, ગમે એના ખૂન કરી નાખે, ગમે એ વ્યક્તિને મારી નાખે, જો કોઈ કાયદો જ ન હોય તો વ્યક્તિ છે એકદમ સ્વતંત્ર બની અને બીજા વ્યક્તિ છે એને પરેશાન કરે અને ખૂન પણ કરી શકે. એટલા માટે દેશ છે એને વ્યવસ્થિત ચલાવવા માટે બંધારણની જરૂર પડે છે. બંધારણ વગર કોઈ પણ દેશ છે એનું શાસન છે એની કલ્પના પણ આપણે કરી શકીએ નહીં. બંધારણથી ઘણા બધા ઉદ્દેશો છે એ સિદ્ધ થાય છે. આ બંધારણ છે એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શો છે એને સૂત્રબદ્ધ કરે છે. બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતની હશે, આપણા દેશનો વહીવટ છે એ કઈ રીતે ચાલશે. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાને પસંદ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્ર લોકશાહી શાસન વ્યવસ્થાની વાત કરી તો આપણે સરકાર છે સરકારને કોણ બનાવે છે? તો કે આપણે, એટલે કે આપણે બધા છીએ મત દ્વારા સરકારને ચૂંટતા હોઈએ છીએ. લોકશાહી કોને કહેવાય? તો કે લોકો દ્વારા, લોકોથી, લોકો વડે ચાલતું શાસન એટલે કે લોકશાહી. એટલે કે આપણે આપણા નેતાઓ છે એને આપણે જો વોટ આપી, મત આપી અને ચૂંટતા હોય છે અને સરકાર તરીકે આપણે એને પસંદ કરતા હોઈએ છીએ. તો આપણો દેશ ચલાવવા માટે આપણે જ નેતાની પસંદગી કરીએ છીએ. છતાં નેતાઓ છે એ જો કોઈ સત્તાનો દુરુપયોગ કરે તો એમના માટે પણ અલગ કાયદા હોય છે કે નેતાને છે એ સીટ ઉપરથી, નેતાઓ છે એ જો સત્તાનો દુરુપયોગ કરે તો એમને પણ બદલી અને બીજા નેતાને આપણે એ સીટ ઉપર બેસાડી શકીએ છીએ. એવા ઘણા બધા નિયમો છે, જોગવાઈઓ છે, એ બધું જ બંધારણની અંદર સમાવેશ કરવામાં આવેલો હોય છે. પછી આપણા ભારત દેશનું બંધારણ છે એ બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા આ બધા દેશ છે એના બંધારણની વિશેષતાનો સમાવેશ કરવામાં આવેલો છે. આપણા દેશનું બંધારણ છે આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્ર કે બંધારણ છે લેખિત અને અલેખિત બંને સ્વરૂપમાં હોઈ શકે. ઘણા બધા દેશો છે એમાં અલેખિત સ્વરૂપનું પણ બંધારણ છે, પરંતુ આપણા દેશની અંદર બંધારણ છે એ લેખિત બંધારણ છે અને વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ ગણવામાં આવે છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્ર લોકશાહી શાસન પદ્ધતિ, લોકશાહી શાસન પદ્ધતિની અંદર કેવું શાસન હોય? તો જુઓ, ભારતે છે આપણો દેશ છે એને લોકશાહી શાસન પદ્ધતિ અપનાવેલી છે. આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. તમે બધા જાણો છો કે ચૂંટણી છે એમાં મત કેટલા વર્ષે આપણે આપી શકીએ? તો કે તમારી ઉંમર છે 18 વર્ષની થાય પછી તમે છે મત આપી શકો છો. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી. પોતાના પ્રતિનિધિઓને ચૂંટવામાં દેશના તમામ લોકોની ભૂમિકા છે. એટલે કે આપણી સરકાર છે આપણે જાતે જ બનાવવાની હોય છે લોકશાહી શાસન પદ્ધતિની અંદર. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી છે એ લડી શકે છે. તમને એમ થાય કે મારે પણ ગામની અંદર સરપંચમાં ઊભું રહેવું છે, મારે સરપંચ બનવું છે, તો તમે પણ સરપંચ બની શકો. પણ એના માટે જે ઉંમર મર્યાદા છે એ ઉંમર તમારી થઈ જાય પછી તમે સરપંચની ચૂંટણીમાં ઊભા રહી શકો અને ફોર્મ ભરી શકો. અને 18 વર્ષ તમારા પૂર્ણ થાય
પછી તમે નેતાને પસંદ કરવા માટે વોટ પણ આપી શકો છો. પછી તે ગમે તે ધર્મનો હોય, જાતિનો હોય, કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, એ ચૂંટણી છે એ લડી શકે છે. તેમાં ચૂંટણીના સભ્ય 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. હવે ચૂંટાયા પછી આપણને બધાને ખબર જ છે કે 5 વર્ષ થાય એટલે ચૂંટણી પછી બીજી વખત કરવાની હોય છે. હવે દરેક નાગરિક છે ને વિચાર, વાણી, ધર્મ, અભિવ્યક્તિ, કોઈ પણ ધર્મ છે, કોઈ પણ વ્યક્તિ છે અને કોઈ પણ ધર્મ છે પાળવાની ભારતની અંદર સ્વતંત્રતા છે. તે વ્યક્તિ ગમે ધર્મ છે એ પાળી શકે, એનો પ્રચાર પ્રસાર બધું જ કરી શકે છે. ભારતમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને ઈચ્છા પ્રમાણે એ ધર્મ પાળી અને પોતાનું જીવન છે એ જીવી શકે છે. તો વિદ્યાર્થી મિત્ર, આજે તમારે હોમવર્કની અંદર આપણે પેજ નંબર 14 ઉપર ભારતનું બંધારણ કેવી રીતે બન્યું, એમાં કયા કયા નેતાએ ભાગ ભજવો હતો, ભારતનું બંધારણ કઈ તારીખે ઘડવા માટે શરૂ કરવામાં આવ્યું અને કઈ તારીખે પૂરું થયું, એની અંદર કેટલી બેઠકો યોજાઈ, કેટલો સમય લાગ્યો હતો, આ બધું જ છે હોમવર્કની અંદર રફ બુકમાં એક વખત સારા અક્ષરે તમારે લખવાનું રહેશે.